विद्यार्थी मित्रों, आज आप धोरण आठ ना लेक्चर नंबर नौ जे आपणो चेप्टर चाले छे प्रायोगिक भूमिति, आ चेप्टर नो आज छेलो लेक्चर छे, जेमा आपणे स्वाध्याय 4.5 नी रचना नंबर 3 अने 4 ते छेली रचनाओ छे ई जोवानी छे। आखू चेप्टर बहु ज सरळ हतुं, ईजी हतुं અને આખે આખું પ્રેક્ટિકલ ચેપ્ટર કહેવાય, એટલે કે આ ચેપ્ટરનો તમને ઉપયોગ બધા ધોરણમાં કામ આવશે, કારણ કે આપણે આમાં બેઝિક બધી વસ્તુઓ જોઈ છે, ખૂણાઓ, રેખાખંડો, કિરણ, આ બધી ચર્ચા પણ આપણે લેક્ચર નંબર 1 કરી લીધી હતી, બરાબર। તો આજના લેક્ચરમાં આપણે 4.5 ની ત્રીજી રચનાથી સ્ટાર્ટ કરી દઈએ, તો જોવો આજે રચના નંબર 3। ચાલો તો આજના લેક્ચરની ઓમ પેલી રચના અને ઓમ ત્રીજી રચના જે આપણે જોવાની છે, તો એમાં જોવો નીચે રકમમાં આપણને એવું કીધું છે કે એવા લંબચોરસની રચના કરો કે જેની પાસ પાસેની બાજુઓની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય, એવો એક લંબચોરસ આપણને બનાવવાનો કીધો છે। તો બહુ જ સરળ રચના કહેવાય, બરાબર। તો સૌથી પહેલા આપણે એની કાચી આકૃતિ ડ્રો કરી નાખીએ, આવો એક લંબચોરસ આપણે બનાવી દઈએ। નામ આપણને નથી આપ્યું, આપણે આપણી રીતે આપી દઈએ, એ બી સી ડી, તમે કોઈ પણ નામ આપી શકો છો। હવે કીધું છે શું, તો કે લંબચોરસ છે એટલે બધા ખૂણા કેવા હોય, તો કે કાટખૂણા, એ તો નક્કી થઈ ગયું। પછી બીજું શું કીધું છે, તો કે પાસ પાસેની બાજુ 5 સેમી ને 4 સેમી, તો આને 5 સેમી કહીએ, આને 4 કહીએ, તો સામસામેની બાજુ કેવી હોય લંબચોરસમાં, સરખી હોય, રેડી। તો આવી કાચી આકૃતિ બની ગઈ, હવે આને આપણે પાકી આકૃતિ બનાવી નાખીએ, એ બી આપણે 5 સેમીનો ડ્રો કરી નાખીએ। તો આપણી ફૂટપટ્ટી છે 0 થી ચાલુ કરવાનું અને 5 સેમી પાસે આપણી એક રેખાખંડ એ બી બની ગયો, નામ આપી દઈએ એ બી 5 સેમી, લખી નાખીએ રચનામાં કે રેખાખંડ એ બી બરાબર 5 સેમી રચો। ચાલો પછી, તો કે હવે આ બે ખૂણા કેવા લેવા છે, તો કે કાટ ખૂણા, તો કોણ માપકની મદદથી આપણે એને કાટ ખૂણા બનાવી દેવાના। ચાલો આ એ ને કેન્દ્ર રાખવાનું, રેખાખંડ છે એ કાળી લાઈન ઉપર આવી જવો જોઈએ, અને 90 પાસે આપણે એનું પોઈન્ટર આપી દઈએ, એવી રીતે બી ને પોઈન્ટ કેન્દ્ર રાખવાનું, કાળી લાઈન છે એ રેખાખંડ ઉપર આવી જોઈએ, અને 90 પાસે પાછું એનું પોઈન્ટર આપી દઈએ। તો બે રેખાખંડ આપણે ડ્રો કરી નાખીએ, એટલે કે બે કિરણ બનાવી નાખીએ। બે મુદ્દા આપણા બની ગયા, બે ખૂણા કેવા લીધા, તો કે 90 ના, લખવાનું ભાઈ એને કેન્દ્ર લઈ 90° નો ખૂણો રચો, બી ને કેન્દ્ર લઈ 90° નો ખૂણો રચો। ચાલો, તો બે ખૂણા બની ગયા, હવે આ બે બાજુ આપણે ફૂટપટ્ટીની મદદથી માપી શકીએ 4-4, બરાબર। તો અહીંયા 0 પાસે ફૂટપટ્ટી રાખી દેવાની અને 4 સેમી પાસે આપણે પોઈન્ટ કરી દઈએ, આ 0 પાસે આપણે બી બિંદુ રાખી દીધું છે અને 4 સેમી અહીંયા આપણને દેખાઈ રહ્યા છે ફૂટપટ્ટીમાં, આ જગ્યાએ 4 સેમી, તો ત્યાં આપણે એક પોઈન્ટ કરી દઈએ। ચાલો, તો આ આપણને બિંદુ સી મળી ગયું 4 સેમી પાસે, અને એવી રીતે અહીંયા આપણે 4 સેમી આપી દઈએ, આ એ બિંદુને 0 પાસે રાખવાનો અને જ્યાં 4 સેમી આવે ત્યાં આપણે પોઈન્ટ કરી દઈએ, તમને અહીંયા 4 સેમી જોવા મળશે, અને ત્યાં બિંદુ મળી ગયું ડી, કેટલામાં, તો કે 4 સેમી માપનું। અને હવે તમે જોવો તો આ ડી થી સી 5 સેમી થવું જોઈએ, આ 0 પાસે ડી રાખો અને સી પાસે તમે જોઈ શકો છો 5 સેમી આપણને બતાવે છે, તમે વિડીયોમાં ઉપરથી જોવો, થોડુંક ઝૂમ કરશો તો તમને દેખાશે 5 સેમીનું પરફેક્ટ માપ આવી ગયું। તો એ બેને જોડી દઈએ ડી થી સી, કેટલાનું, તો કે 5 સેમી, તો આ આપણો માગ્યા મુજબનો લંબચોરસ બની ગયો। મુદ્દા આપી દઈએ, સૌથી પહેલા બી સી બરાબર 4 સેમી રચો,
પછી તો કે એડી બરાબર 4 સેમી રચો, અને છેલ્લું આપણે શું કર્યું તો કે ડીસી બરાબર 5 સેમી રચો, અને તેથી ચતુષ્કોણ એ બી સી ડી માગ્યા મુજબનો લંબ ચોરસ છે. ચલો, બહુ જ સરળ રચના કહેવાય, આ પણ આપણી રિવિઝન રચના છે, કારણ કે આપણે લંબચોરસ પણ એક વખત બનાવી લીધો હતો. તો હવે આપણા આજના લેક્ચરની અને ચેપ્ટરની છેલ્લી રચના એટલે રચના નંબર 4 લઈ લઈએ. રચના નંબર 4 જોવો, નીચે રકમમાં આપણને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ઓ કે એ વાય રચો, જેમાં આપણને માપ આપ્યા છે ઓ કે બરાબર 5.5 સેમી અને કે એ બરાબર 4.2 સેમી હોય. આવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો છે, અને એક સરસ મજાનો એમાં એમાં પ્રશ્ન પૂછ્યો છે, શું આ અનન્ય ચતુષ્કોણ છે? ચાલો અહીંયા ધ્યાન. હવે અનન્ય, અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક જ, કે આ માપવાળો ખાલી એક અને માત્ર એક જ ચતુષ્કોણ છે. તો હવે તમે રકમ જુઓ તો કે એક ચતુષ્કોણ આપ્યો ને, ખાલી બે જ માપ આપ્યા. અત્યાર સુધીના એકેય આપણી રચનાની અંદર ખાલી બે જ માપ આપ્યા હોય એવું બનતું નથી. કોઈ ખૂણો આપેલો હોય, કોઈ વિકર્ણ આપેલો હોય, કોઈ પણ એવી રીતે એક માપ આપેલું હોય. તો અહીંયા તમે જુઓ તો આપણે કાચી આકૃતિ ડ્રો કરીએ, નામ આપી દઈએ આપણે એનું ઓ કે એ વાય. આ રીતનો ઓ કે એ વાય આપણો ચતુષ્કોણ ભૂંકો, જેમાં ઓ કે 5.5 છે તો વાય એ પણ 5.5 થાય, બરાબર. પછી તમે જુઓ કે એ 4.2 છે તો આ પણ 4.2 થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે સામસામેની બાજુ સમાન હોય. એટલે કે 2 ની બદલે 4 માપ તો થઈ ગયા, ચાલો 2 હતા એની બદલે આપણે 4 માપ કર્યા. પણ તમે હજી જુઓ કે આગળની બધી રચનામાં ઓછામાં ઓછા 5 માપ આપેલા હતા, બરાબર. બધી રચનાની અંદર ઓછામાં ઓછા 5 માપ આપેલા હતા, અમુકમાં વધારે હતા પણ 5થી ઓછા તો એકેયમાં નહોતા. મતલબ અહીંયા એક પણ ખૂણા વિશે આપણી પાસે ચર્ચા નથી, એટલે કે આ કેટલાના ખૂણા બને છે એની વાત આપણે કરેલી નથી. મતલબ આપણે લખી શકીએ કે અહીં માપ અપૂરતા છે, માપ છે એ અપૂરતા છે. એટલે આપણે એવું ધારીએ કે ભાઈ ધારો કે આ ખૂણો છે એ 60° લઈ અને આપણે ચતુષ્કોણ બનાવીએ. તો મેં 60 લીધો, કોઈ અહીંયા 40 માપ લઈ શકે, કોઈ 75 માપ લઈએ, કોઈ 50 માપ લઈએ, કોઈ 90નું માપ પણ લઈએ, બરાબર. તો આવી રીતે જુદા જુદા માપ લેવા જાઓ અને આ માપ મુજબના ખૂણાના માપ તમે અલગ અલગ રાખી અને આ માપના ચતુષ્કોણ તમારે જેટલા બનાવવા હોય એટલા બનાવી શકો. મતલબ આપણે એવું તો કહી જ શકીએ કે આ ચતુષ્કોણ અનન્ય એટલે કે એક અને માત્ર એક નથી. આપણે લખી શકીએ કે અહીં આપેલ ચતુષ્કોણ અનન્ય નથી. આપણે કારણ પણ આપી દઈએ, કારણ કે ખૂણા જુદા જુદા મૂકી અને આપેલ માપ મુજબ જ, આપેલ માપ મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણ રચી શકાય. એટલે કે આપણા જે પ્રશ્નનો જવાબ છે એ આવી ગયો કે ભાઈ આપેલા માપ છે એ અપૂરતા છે. મને જે ખૂણો, ધારો કે મને 60નો ખૂણો યાદ આવે છે તો હું 60 મૂકીશ, તમે 50 મૂકો, 40 મૂકો, 75 મૂકો, બરાબર. તો આવી રીતે તમે જુદા જુદા ખૂણા માપ લઈ અને આ જ માપનો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી શકો છો. મતલબ આ ચતુષ્કોણ અનન્ય નથી. તો ચાલો હવે આપણે આના મુજબ એક પાકી આકૃતિ દોરી દઈએ, બરાબર. તો સૌથી પહેલા આપણે 5.5 સેમીનું માપ આપણે આમાં ડ્રો કરી દઈએ. ઝીરોથી ચાલુ કરવાનું 5.5, જો તમને અહીં આકૃતિમાં જોવા મળતું હશે વિડીયોમાં 5.5 સુધી, બરાબર. ચાલો એનું નામ છે ઓ કે 5.5 સેમી. પછી ખૂણો ઓ આપણે 60° લેવો છે તો અહીંયા 60° ખૂણો ડ્રો કરી દઈએ. આ 60° આપણો ખૂણો આવી ગયો.
આ 60° ખૂણો આપણે ડ્રો કરી નાખો અને ત્યાં આપણે 4.2 નો વાય બિંદુ લઈ શકીએ છીએ. તો આને 0 પાસે રાખી અને 4.2 પાસે આપણે આ છે 4, એનાથી આગળ 2 ડગલા એટલે 4.2 બરાબર. આ થઈ ગયું 4.2. તો 4.2 આપણે દોરી નાખ્યું, અહીંયા બિંદુ છે આપણી પાસે વાય. તો ત્યાંથી તમે જો 5.5 સેમીનો એક બીજો રેખાખંડ ડ્રો કરી શકો છો. તો આપણે એક રેખાખંડ ડ્રો કરી નાખીએ 5.5 નો થાય એ રીતનો. કારણ કે આપણને એક પણ ખૂણાનું માપ આપ્યું નથી, એટલે આપણે ધ્યાન રાખવાનું કે આની સાથે સમાંતર રહે. ચલો આવી એક આપણે બાજુ ડ્રો કરી, એમાં આપણે 5.5 સેમી આપી દઈએ. તો તમે જોઈ શકો છો આ આવી ગયા 5.5 સેમી. અહીંયા આપણું બિંદુ એ મળી ગયું 5.5, અને છેલ્લું આ બેને જોડી દઈએ. અને આ બનશે 4.2 સેમી. તો આવી રીતે આપણો ચતુષ્કોણ ડ્રો કરી શકાય, પણ આ અનન્ય ચતુષ્કોણ કહેવાય નહીં, બરાબર. તો ચાલો હવે આપણે એના મુદ્દા લખી નાખીએ. શું કર્યું? તો કે ઓને કેન્દ્ર લઈ, ઓને પહેલું કામ આપણે 5.5 સેમીનો ઓકે બનાવ્યો, તો પહેલો મુદ્દો આપણે એ લખશું કે 5.5 સેમી લંબાઈનો રેખાખંડ ઓ કે રચો. પછી ઓને કેન્દ્ર લઈ 60° ખૂણો રચો. પછી ઓ વાય, ઓ વાય બરાબર 4.2 સેમી રચો. પછી ત્યાં એક પણ ખૂણાની ચર્ચા કરેલી નથી, એટલે આપણે શું કર્યું હતું? તો કે વાય એ, વાય એ બરાબર 5.5 સેમી રચો. અને સૌથી છેલ્લે આપણે એ કે બરાબર 4.2 સેમી રચો, બરાબર. અને તેથી ચતુષ્કોણ એ ઓ કે એ વાય માગ્યા મુજબનો ચતુષ્કોણ છે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ અને આપણું ચેપ્ટર છે એ હવે અહીંયા પૂરું થાય છે. આજના લેક્ચરમાં જો કંઈ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું કમેન્ટ બોક્સમાં આન્સર આપું જ છું, બરાબર. તો આભાર. જય હિન્દ, જય ભારત.